કચ્છની માંડવી બેઠકના 280 મતદાન મથકો પર લોકશાહીનો મહાપર્વ ઉજવાયો હતો. વર્ષ 2012ની ચૂંટણીમાં આ બેઠક પર 72% જેટલું મતદાન થયું હતું. માંડવી બેઠક પર ધારાસભ્ય તારાચંદ છેડાને બદલે ભાજપાએ આ વખતે વાગડના ક્ષત્રિય ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. તેમની સીધી ટક્કર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ સાથે થઈ છે. રાજ્યભરની નજર કચ્છની માંડવી બેઠક પર મંડાઈ છે ત્યારે મતદારોનો મિજાજ કેવો રહ્યો તેનો ખુલાસો મતગણતરીના આંકડાઓ મળ્યા બાદ થઈ શકશે. હાલ બંને પક્ષોમાં પોતાની તરફેણમાં જંગી મતદાન થયું હોવાના દાવાઓ થઈ રહ્યા છે. માંડવી બેઠકની ચૂંટણી વહીવટી તંત્ર માટે પણ પડોજણ ભરી બની હતી. 16થી વધુ ઉમેદવાર હોઈ ચૂંટણી પંચને દરેક મતદાન બુથ પર એકના બદલે બે ઈવીએમ મૂક્યા હતા. માંડવી અને મુંદ્રા શહેર ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ મતદાન દિવસે લોકોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો. ચા નાસ્તાના સ્ટોલ અને પાનના ગલ્લાઓ પર રાજકીય ચર્ચાઓ જામી હતી. કચ્છ સહિત રાજ્યની નજર હવે માંડવી બેઠકના પરિણામ પર મંડાઈ છે. હું આભાર માનીશ માંડવી મતક્ષેત્રના તમામ મતદાતાઓનો, મારા પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ આ ક્ષેત્રના, તેમણે મને ખૂબ સહકાર, સહયોગ, પ્રેમ, આશીર્વાદ અને મતો આપ્યા છે. અને હું માનું છું કે આ જે કંઈ વાતાવરણ ઊભું થયું છે એનો યશ એ સર્વને છે. માંડવી મતક્ષેત્રના મતદાતાઓનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ શાંતિપૂર્ણ મતદાન થયું, ખૂબ પ્રેમ ઉલ્લાસ સાથે મતદાન થયું અને જે રીતે મને ઉમળકા સાથે એમનો સહયોગ મારા ચૂંટણી પ્રચાર દરમિયાન લાગતો હતો ત્યારે હું ચોક્કસ માનું છું કે મારા સમર્થનમાં એક ખૂબ સારું મતદાન થયું છે. 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, લોકો થાકેલા છે અને ભારતીય જનતા પાર્ટીથી હવે છુટકારો પામીને નવસર્જન ગુજરાત તરફ ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે અને ખૂબ સારી બહુમતી સાથે કોંગ્રેસની સરકાર બનશે. હું માનું છું કે ચૂંટણી કમિશને આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને મતદારોમાં એક વિશ્વસનીયતા ઊભી થાય. આજે ઘણી જગ્યાએ એવું થયું કે મતદાર કંટાળીને જતો રહે અને વારંવાર વીવીપેટ ખરાબ થાય. એક વખત મતદાન રોકાય પછી 2-2.5 કલાક સુધી નવું મશીન ના આવે, આ હું માનું છું કે મોટી ખામી હતી. હું આશા રાખું છું કે ચૂંટણી કમિશન પોતાની ક્રેડિબિલિટીને બરકરાર રાખવા માટે પણ આ અંગે ગંભીરતાથી કંઈક વિચારશે. હું માંડવીના મતદાતાઓનો આભાર માનીશ કે એમણે ચૂંટણીને એક પર્વ તરીકે રાખીને ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાનની કાર્યવાહી કરી છે.